નમસ્કાર મિત્રો, શ્રી K.R.Anjana આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ તાનેરાની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે આગળના વિડીયોની અંદર કર ભરનારના રહેઠાણના દરજ્જાની વાત કરતા હતા, જેની અંદર આપણે કેમ ભારતમાં કર ભરનારનો રહેઠાણનો દરજ્જો નક્કી કરવામાં આવે એની વાત કરી હતી. તો કે ભારતમાં જે વ્યક્તિ રહીશ, બિન રહીશ, રહીશ પરંતુ સામાન્ય રહીશ નહીં અને રહીશ પરંતુ સામાન્ય રહીશ, એવા આપણે આગળના વિડીયોની અંદર જોઈ ગયા હતા. હવે આપણે SSCની અંદર વ્યક્તિની વાત કરીશું. તો વ્યક્તિ ભારતની અંદર રહીશ ક્યારે ગણાય અને બિન રહીશ ક્યારે ગણાય એની આ વિડીયોની અંદર આપણે વાત કરીશું. તો ભારતની અંદર વ્યક્તિ રહીશ ગણવા માટેની મુખ્ય બે શરતો, જે બંને શરતમાંથી એક શરતનું પાલન કરે, કોઈ પણ એક શરતનું પાલન કરે તો એ ભારતની અંદર વ્યક્તિ રહીશ ગણવામાં આવે. અહીંયા બંને શરતો હોવી જરૂરી નથી, પરંતુ કોઈ પણ એક શરતનું જો વ્યક્તિ પાલન કરતી હોય તો એ વ્યક્તિ ભારતની અંદર રહીશ ગણવામાં આવે. હવે રહીશ આના આધારે ગણાય તો ભારતની અંદર રહીશ ભારતમાં વ્યક્તિ જેટલા દિવસ રહે એ દિવસોના આધારે ભારતની અંદર વ્યક્તિ રહીશ ગણવામાં આવે. એટલે કે ભારતની અંદર રહેઠાણના દિવસોના આધારે વ્યક્તિની રહીશ અને બિન રહીશ નક્કી થતી હોય. તો આપણે રહીશને આ જે શરતો જોઈએ તો રહીશની પહેલી શરત એવું કહીએ કે તે વ્યક્તિ સંબંધિત પાછલા વર્ષ દરમિયાન કુલ 182 કે વધુ દિવસ ભારતમાં રહે હોય. તે વ્યક્તિ એટલે કોણ કે કર ભરનાર જે વ્યક્તિ છે એ વ્યક્તિ પાછલા વર્ષ દરમિયાન, અત્યારે આપણું ચાલુ વર્ષ છે એટલે કે આગામી વર્ષ છે 2020 તો એનું પાછલું વર્ષ થશે 2019 અને 20. તો અહીંયા આપણે શરત એવું કહીએ કે તે વ્યક્તિ સંબંધિત પાછલા વર્ષ દરમિયાન એટલે કે 2019 અને 20ની અંદર કુલ 182 દિવસ ભારતમાં રહેલી હોવી જોઈએ. મિનિમમ 182 દિવસ જોઈએ વ્યક્તિ પાછલા વર્ષ દરમિયાન ભારતમાં રહેલી હોય તો એ વ્યક્તિ રહીશ ગણવામાં આવે. બીજી શરત છે, જો પહેલી શરતનું પાલન ના થતું હોય તો બીજી શરત આપણે જોવાની. બીજી શરત એવું કહીએ તે વ્યક્તિ સંબંધિત પાછલા વર્ષ દરમિયાન કુલ 60 વધુ દિવસ માટે ભારતમાં રહ્યું હોય. એટલે એવું કહીએ કે તે વ્યક્તિ સંબંધિત પાછલા વર્ષ એટલે કે 2019 અને 20ના વર્ષની અંદર કુલ 60 વધુ દિવસ, મિનિમમ 60 દિવસ અને 60 દિવસ કે તેથી વધુ ભારતમાં રહેલી હોય અને એમાં બે ભાગ પાડ્યા છે. આ જે શરત છે એમાં બે ભાગ પાડ્યા છે કે વ્યક્તિ પાછલા વર્ષ દરમિયાન 2019 અને 20ના વર્ષ દરમિયાન એ વ્યક્તિ 60 દિવસ ભારતમાં રહેલી હોવી જોઈએ અને તેની અગાઉના 4 પાછલા વર્ષ દરમિયાન કુલ 365 કે તેથી વધુ દિવસ ભારતમાં રહેલી હોવી જોઈએ. તો એનાથી આગળ એવું કહીએ કે તેની અગાઉના 4 પાછલા વર્ષ દરમિયાન, તેની અગાઉના પાછલા વર્ષ કયા થશે, આપણું પાછલું વર્ષ છે 2019 અને 20, તેને અગાઉના 4 પાછલા વર્ષ, તો તેને અગાઉના 4 પાછલા વર્ષ અહીંયા મેં લખ્યા છે 2019 પહેલું પાછલું વર્ષ થશે, બીજું 2017-18-16-17 અને 1500 એને અગાઉના પાછલા વર્ષને અગાઉના 4 વર્ષ આપણે ધ્યાનમાં લેવાના છે અને એ વર્ષની અંદર જો વ્યક્તિ 365 દિવસ ભારતમાં રહેલું હોય તો એ વ્યક્તિને ભારતની રહીશ ગણવામાં આવે. તો મિત્રો આપણે આ બંને શરતો કે તે વ્યક્તિ પહેલી શરત એવું હોય કે તે વ્યક્તિ સંબંધિત પાછલા વર્ષ દરમિયાન એટલે કે 2019 અને 20ના વર્ષ દરમિયાન 182 કે તેથી વધુ દિવસ ભારતમાં રહેલી હોય તો ભારતમાં રહીશ ગણાશે. જો ના હોય તો આપણે બીજી શરત જોવાની. જો પહેલી શરતમાં જો વ્યક્તિ ભારતની અંદર 2019 અને 20ની વર્ષની અંદર જો વ્યક્તિ 182 એટલે કે 182, 184, 185, 186 એમ 365 દિવસ સુધી જો ભારતમાં રહેલી હોય તો એ વ્યક્તિ ભારતની રહીશ ગણાશે. પરંતુ જો 182 દિવસ કરતાં ઓછા દિવસ ભારતમાં રહેલો હોય તો
આપણે બીજી શરત જોવા લઈએ કે તે વ્યક્તિ સંબંધિત પાછલા વર્ષ દરમિયાન 60 દિવસ ભારતમાં રહેલો હોવો જોઈએ. જો 60 દિવસ ભારતમાં રહેલો હોય તો આગળ આપણે જોવાની, જો 60 કરતા ઓછા દિવસ ભારતમાં રહેલો હોય, 59 દિવસ 1 થી લઈ અને 59 દિવસ સુધી જો ભારતમાં રહેલો હોય તો ભારતને એ વ્યક્તિ બિન રહેશ ગણાશે. પરંતુ જો 60 દિવસ કે તેથી વધારે જો ભારતમાં રહેલો હોય અને તેની અગાઉના 4 વર્ષ દરમિયાન બધા જ દિવસોનો સરવાળો કરતા 365 કે તેથી વધારે દિવસ થતા હોય તો એ વ્યક્તિ ભારતને રહેશ ગણવામાં આવે છે. એનાથી આગળ એવું કહીએ કે આમાં અપવાદ હોય તો અપવાદ એવું કહીએ કે ભારતીય નાગરિક કે મૂળ ભારતીય વંશજ માટે ખાસ છૂટ આપવામાં આવે. ભારતમાં કોઈ નાગરિક હોય અથવા તો ભારતનો કોઈ વંશજ હોય, ભારતીય નાગરિક એટલે ભારતમાં જન્મ લીધેલો હોય, ભારતીય વંશજ એટલે પોતાના મમ્મી અથવા તો પપ્પા, દાદા દાદી, નાના નાની ભારતની અંદર જન્મ લીધો હોય તો એ વ્યક્તિ ભારતીય વંશજ ગણવામાં આવે. જો ભારતની અંદર કોઈ વ્યક્તિએ જન્મ લીધો હોય તો એ ભારતનો નાગરિક ગણવામાં આવે. તો જે ભારતીય નાગરિક અથવા તો ભારતીય મૂળ જે વંશજ છે એમના માટે કેટલીક છૂટછાટો આપીએ. અહીંયા અપવાદો આપ્યા છે, પહેલો અપવાદ આપ્યો છે એમાં એવું કહીએ કે કોઈ વ્યક્તિ કે જે ભારતીય નાગરિક છે તે પરદેશમાં નોકરી કરવા માટે કોઈ પાછલા વર્ષ દરમિયાન પરદેશ જાય તો તે વર્ષમાં મૂળભૂત શરત માં સૂચવેલ 60 દિવસના બદલે 182 કે વધુ દિવસ માટે ભારતમાં રહેલ હોય તો જ રહેશે ગણાશે. અહીંયા એવું કહે છે કે જો કોઈ ભારતનો નાગરિક અથવા તો ભારતીય વંશજ હોય જો પાછલા વર્ષ દરમિયાન વિદેશમાં નોકરી કરવામાં તે જાય, ભારતીય નોકરીના અનુસંધાનમાં નહીં પરંતુ પરદેશમાં ભારતની કોઈ કંપની અને ભારતમાં નોકરી અંતર્ગત જો વિદેશમાં જાય તો આ પણ લાગુ પડશે નહીં. પરંતુ જો વિદેશમાં નોકરી કરવા માટે જાય, વિદેશની કોઈ કંપની ડાયરેક્ટ વિદેશમાં નોકરી કરવા માટે જાય તો એના માટે અપવાદ એવું કહીએ કે જો આવી કોઈ વ્યક્તિ હોય તે વ્યક્તિ આ જે બીજી શરત છે, શરત નંબર બીજી છે એમાં 60 દિવસના બદલે 182 દિવસ ધ્યાનમાં લેવા. અહીંયા જે 60 દિવસ છે એની જગ્યાએ આપણે 182 દિવસ ધ્યાનમાં લેવાના છે. પહેલી શરત ધ્યાનમાં નથી લેવાની, બીજી શરતમાં 60 ના બદલે 182 દિવસ ધ્યાનમાં લેવા અને તેની આજે 4 વર્ષના 365 દિવસ ભારતમાં રહેલા હોય એ પણ લાગુ પડે છે. એના પછી બીજો અપવાદ એવું કહીએ કે ભારતીય વાહન પર કામ કરનાર ભારતીય નાગરિક પાછલા વર્ષ દરમિયાન ભારત છોડી જાય તો તે પણ 60 દિવસને બદલે 182 કે વધુ દિવસ માટે ભારતમાં રહેલો હોય તો જ રહેશે ગણાશે. એટલે કે ભારતીય વાહન પર કામ કરનાર ભારતીય નાગરિક અથવા તો ભારતીય વંશજ જો વિદેશ જાય તો એને 60 દિવસના બદલે શરત બમાં, આજે આપણે બીજા નંબરની બ નંબરની શરત છે એમાં 60 દિવસના બદલે 182 દિવસ ધ્યાનમાં લેવા. ત્રીજો અપવાદ છે કે એવી રીતે જો પરદેશમાં રહે તો ભારતીય નાગરિક અથવા તો મૂળ ભારતીય વંશજ, ભારતીય નાગરિક છે અથવા તો મૂળ ભારતીય વંશજ છે એ વ્યક્તિ જો વિદેશમાં રહેતી હોય તો એ વ્યક્તિ જો ભારતમાં મુલાકાતે આવે, ભારત દેશની અંદર જો મુલાકાતે આવે તો એ વ્યક્તિએ મૂળભૂત શરત 2 એટલે કે આપણે જે બીજા નંબરની શરત છે એમાં 60 દિવસના બદલે 182 દિવસ ધ્યાનમાં લેવા. તો આપણા 3 અપવાદો છે. એક તો વ્યક્તિ વિદેશમાં નોકરી કરવા માટે જાય, વિદેશની કંપનીમાં વિદેશની અંદર નોકરી કરવા માટે જાય તો એના માટે શરત 2ની અંદર 60ના બદલે 182 દિવસ ધ્યાનમાં લેવા જોઈએ. બીજું કે ભારતીય વાહન પર કામ કરનાર વ્યક્તિ જો વિદેશ જાય તો એના માટે પણ 60ના બદલે 182 દિવસ ધ્યાનમાં લેવાના છે. અને ત્રીજી આપણો અપવાદ એવો હોય કે જો કોઈ ભારતીય વંશજ અથવા તો ભારતીય નાગરિક વિદેશમાં રહેતો હોય અને ભારતની મુલાકાતે આવે તો એ વ્યક્તિ ભારતની અંદર 60ના બદલે 182 દિવસ આપણે ધ્યાનમાં લેવાના છે. એના પછી આગળ એવું કહીએ, ખુલાસા આપ્યા છે આપણને. તો ખુલાસા જોઈ લઈએ કે ઉપર જણાવેલ વસવાટના દિવસો સતત હોવા જરૂરી નથી. એટલે કે આજે વસવાટના દિવસો છે એ સતત હોવા જરૂરી નથી. એક મહિનો અહીંયા રહીએ, એક મહિનો ત્યાં રહીએ, એક મહિનો અહીંયા રહીએ, 4 દિવસ ત્યાં રહીએ, અઠવાડિયું અહીંયા રહીએ, તો અહીંયા જે ભારતની અંદર સતત દિવસો ધ્યાનમાં લે
કોઈ એક જ સ્થળે રહેવું જરૂરી નથી. ભારતની દરિયા સીમાની અંદર ગમે ત્યાં એ વ્યક્તિ રહેલી હોય તો એ દિવસો ભારતની અંદર ગણાશે. ત્રીજું એવું કહે કે કોઈ વ્યક્તિ બપોરે વિદેશ જાય અમુક દિવસ પછી એ રિટર્ન આવે ત્યારે સાંજ પડી ગઈ હોય તો આવા ટાઈમે બપોર સાંજ રાતમાં આવે સવારે વહેલા આવે તો આ માટે દિવસ ક્યાં ગણો? બપોરે અહીંયા આવે તો બપોર સુધીનો દિવસ ક્યાં ગણો કે અહીંયા ગણો? તો એના માટે જો ચોક્કસ કલાકો શોધી શકાય તેમ હોય તો ચોક્કસ કલાકોનો સરવાળો કરી અને 24 દિવસ થાય ત્યારે એક દિવસ 24 કલાક થાય ત્યારે એક દિવસ ગણવામાં આવે. એટલે કે ભારતની અંદર જો આવનાર વ્યક્તિ કોઈ દિવસ પૂરો ના રહે, અધૂરો દિવસ રહે અને જો એના કલાક ગણી શકાય તેમ હોય તો 24 કલાકનો સરવાળો થાય ત્યારે એક દિવસ ગણવામાં આવે. પરંતુ જો દિવસો કલાકો ગણવા શક્ય ના હોય તો ભારતમાં આવવાનો ભારતમાં જે દિવસે આવે અડધો દિવસ રહ્યો તો પણ એના માટે આખો દિવસ ભારતની અંદર ગણવાનો છે અને વિદેશ જાય ત્યારે અડધો દિવસ ભારતમાં રહી અને વિદેશ જતો રહીએ અડધા દિવસ પછી વિદેશમાં જઈએ તો એનો પણ આખો દિવસ ભારતમાં ગણવામાં આવે. એટલે કે ભારતની અંદર જો અડધો દિવસ રહે તો પણ એનો આખો દિવસ ગણવામાં આવે. જો કલાકો ગણી શોધી શકાતા હોય તો 24 કલાક થાય ત્યારે એક કલાક ગણવામાં આવે છે. પરંતુ જો કલાકો શોધી શકાય તેમ ના હોય તો અડધા દિવસનો આપણે ભારતની અંદર આખો દિવસ ગણવાનો હોય. એના પછી એવું કહીએ કે ઉપરોક્ત શરતોમાં નોંધપાત્ર મુદ્દો એ છે કે પાછલા વર્ષમાં ઓછામાં ઓછા અમુક દિવસ ભારતમાં વસવા અનિવાર્ય છે. જો તે વ્યક્તિ પાછલા વર્ષ દરમિયાન ભારતમાં બિલકુલ ન રહ્યો હોય અથવા તો 60 દિવસ ઓછી મુદત માટે રહ્યો હોય તો પાછલા વર્ષ માટે તે બિન રહેશે ગણાશે. એટલે કે જો ભારતની અંદર પાછલા વર્ષ દરમિયાન અમુક દિવસ તો રહેલો હોવો જોઈએ, શરત બહુ પ્રમાણે 60 દિવસ તો રહેલો હોવો જોઈએ. જો 60 દિવસ કરતા જો ઓછા દિવસ ભારતમાં રહેલો હોય તો એ વ્યક્તિ ભારતની અંદર બિન રહેશે ગણાશે. હવે અહીંયા આપણે રહેશ માટેની શરત જોઈએ, એમાં બે શરતો છે. બંનેમાંથી કોઈ પણ એક શરતનું પાલન થાય તો વ્યક્તિ ભારતની અંદર રહેશ ગણવામાં આવે છે. બિન રહેશની વાત કરીશું તો જે વ્યક્તિ ભારતની અંદર રહેશ નથી તેવી બધી જ વ્યક્તિઓ બિન રહેશ ગણવામાં આવે છે. થેન્ક યુ મિત્રો.